સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતા 7 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચ્છર ધાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ હતી, જેના કારણે ગેસ કટરથી કારના પતરા કાપી લાશોને બહાર કાઢવામાં આવી હતી. હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી, જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઘસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઇનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી અને એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો. તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદની હિંમતનગર ખાતે પહોંચી આવ્યા હતા. શામળાજી હિંમતનગર આવતા જ રોડ પર સવારે ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઇનોવામાં જે 8 લોકો સવાર હતા તેમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવા માટે ખસેડવામાં આવ્યા છે. તમામ મૃતક અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે.